તો નમસ્તે ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પટલ પર હું તમને નવી માહિતી લઈને આવી ચૂક્યો છું. જો ખેડૂત મિત્રો, તમારે જો નવી યોજના આઈ ખેડૂત પટલ પર ખેતીવાડી યોજના અંદર આવી ચૂકી છે, એ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો શું શું ડોક્યુમેન્ટ જોઈશે, આપણાને યોજનાની શું વિગતવાર માહિતી છે. તો જે પણ ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલ સ્ટાર સોતોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, ताकि नवी नवी योजना अने विगतवार माहिती मळती रहे. चलो हवे आपणे योजना ने थोड़ी माहिती लई लीए. योजना शू छे ते जोई लीए, पछी योजना विगतवार माहिती लई लीए. तो तमे जोई शको खेडूत मित्रों, खेतीवाड़ी योजना ने अंदर आ योजना छे भाई, सोलर पावर किट सहायनी योजना. हवे ए तमने चित्र द्वारा बताई देम भाई. जो मित्रों, तमारे जे आ सहाय लेवी है, सोलर पावर किट सहायनी योजना आ रीतना आवशे. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો ભાઈ કેવી છે યોજના. તો ભાઈ સોલર સહાયની યોજના, તો એની અંદર શું છે મિત્રો, એક તો સોલર પેટ મળશે આપણાને, ત્યાર સાથે સોલર ચાર્જર કંટ્રોલ મળશે, બેટરી મળશે સાથે, ત્યારબાદ સોલર ફેન્સિંગ એન્જિનિયર મળશે, ને પછી ત્યાર પછી ફેસવેર મળશે. એટલે કે તમારે જે ઝટકા મશીન ટાઈપની યોજના તમને મળશે સોલર ફેન્સિંગની, બરાબર મિત્રો. ચલો એ હતી યોજના ચિત્ર દ્વારા માહિતી. હવે તમારે શું કરવાનું ખેડૂત મિત્રો? હા મિત્રો, તો હવે એ યોજના વિશે થોડી વિગતવાર માહિતી મેળવી લઈએ. તો ભાઈ યોજનાનું નામ તો તમે વાંચી ચૂક્યા છો ખેડૂત મિત્રો, ખેતરની ફરતે, બરાબર. શું છે યોજનાનું? આપણે જો ખેતરની ફરતે સોલર ફેન્સિંગ બનાવવા માટે સોલર પાવર યુનિટ કિટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજના. કાંટાળી તારની વાડ બનાવવા માટે જે ખેડૂતને લાભ લીધેલો હોય તે ખેડૂતોને આ સોલર પાવર યુનિટ કિટ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. આ એની સૂચના છે મિત્રો. બીજી યાદી, સોલર પાવર યુનિટ કિટ ખરીદવા માટે ખાતેદારે ખેડૂતને કુલ ખર્ચના 50% અથવા તો 15,000 બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાંથી નિયત થયેલા ગુણવત્તાવાળી કિટની ખરીદી કરી શકાશે. લક્ષાણની મર્યાદામાં વહેલા તે પહેલાં ધોરણ ઓનલાઈન અરજી કરવામાં આવશે. ઓકે ખેડૂત મિત્રો, ચલો હવે બીજી માહિતી લઈ લઈએ. સદર કિટ માટે 10 વર્ષમાં 1 વખત સહાય આપવામાં આવશે મિત્રો. આ એની ચર્ચાવાર વિગતવાર માહિતી હતી. હવે આ યોજનાને બીજી શું માન્ય, આપણે શું ઓનલાઈન કરવા માટે શું ડોક્યુમેન્ટ આપવાના રહેશે મિત્રો, તમે જોઈ શકો છો. એક તો આધાર કાર્ડ, બેંક પાસબુક, સાતબારનો ઉતારો, મોબાઈલ નંબર, જાતિનો દાખલો જેમને લાગુ પડતો એમને ચૂકવવાનો આપવાનો રહેશે. કોને આપવાનો? અધિકારીને, ગામસેવક મિત્રોને, બરાબર. આ યોજના તેમને લાગુ પડેશે. ચલો આ હતી એની વિગતવાર માહિતી અને ચર્ચા. ચલો યોજનાને હવે ઊંડાણપૂર્વક જઈને આપણે યોજનાને વહેંચી લઈએ. ચલો મિત્રો, હવે તમે આઈ ખેડૂત પોર્ટલ પરથી સીધા યોજના ઉપર જવાનું રહેશે. તમારે યોજના ઉપર સીધા જવું છે એટલે ખેતીવાડી યોજનામાં ક્લિક કરો. ત્યાર પછી તમારે શું કરવાનું મિત્રો, તમે ક્લિક કરશો એટલે આ એનું પટલનું મેઇન ઓપ્શન આવી જશે ભાઈ. યોજનાઓની અંદર કહીએ સોલર પાવર કિટ સહાય, એમાં અરજી કરો, અહીંયા ક્લિક કરો એટલે આવી જશે આવું બીજું પટલ. એટલે હવે તો શું કરવાનું અહીંયા તમે રજીસ્ટર હતો? હા કે ના પૂછે, ના કરીને આગળ વધો. ચલો મિત્રો, હવે શું કરવાનું પ્રોસેસમાં મિત્રો, હવે તમારે નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો. ચલો નવી અરજી, તમારે શું પ્રોસેસ છે એની વિગતવાર માહિતી લઈ લઈએ. પહેલાં તો તમારું નામ લખી દો મિત્રો, ત્યારબાદ તમારી જાતિ, એસટી, ઓબીસી, જનરલ જે લાગુ પડે એ લખો. પહેલાં તમારું નામ લખી દો ખેડૂત મિત્રો. ચાલો હવે શું પ્રોસેસ કરવાની, તો હવે તમારે નામની અંદર જોઈ લે, ફટાફટ હું તમને બતાવી દઉં મિત્રો. ચલો તમારું નામ, પતિ કે પિતાનું નામ, તમારી અટક, તમારી જે જાદુ લાગુ પડતી એ જાતિ તમારે લખી દો, એસસી એસટી ઓબીસી જે
તમારી લિંગ સ્ત્રી પુરુષ, તમારું જે જિલ્લો લાગુ પડતો હોય તે, તમારું જે તાલુકો હોય તે, જે ગામ હોય તે, તમારું જે એડ્રેસ બરાબર અહીંયા, પિનકોડ નંબર, તમે હાંકેના વ્યક્તિગત લાભ લઈ છે એવું લખી દો, ઈમેલ હોય તો તે આપો, ખેડૂતના પ્રકાર, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, ડેશ, બસ આટલો નંબર તમારે ચૂકવવાનું, આટલી વિગત આપવાની. હવે એને નીચેની બેંકની ડિટેલ જોઈ લે ખેડૂત મિત્રો. જો મિત્રો અહીંયા બીજી પણ એક માહિતી તમને લાલ અક્ષર બતાવે, જે તાલુકાનું લક્ષણ પૂર્ણ થયેલ હશે તે તાલુકો દેખાશે નહીં એવી સૂચના પણ આપવામાં આવશે, ધ્યાન રાખવા વિનંતી. ચલો હવે જોઈ લઈએ તો તમારો આધાર નંબર આપી દે એટલે ક્લિક કરી દેવાનું, આત્મા રજીસ્ટ્રેશન હા કે ના કરો, આવી ના કરો, આવી ના કરો. ચલો મિત્રો હવે આટલી વિગત પછી બેંકની ડિટેલ આપી દો ભાઈ, બેંકમાં શું છે એ બી તમને જણાવું દઉં. ચાલો આ બેંકનો આઈએફએસસી કોડ નાખી દીધો આ રીતના મિત્રો, એટલે તમારે શું કરવાનું, અહીંયા નીચે બેંકની ડિટેલ આવી જાય, બેંકનો જિલ્લો પસંદ કરો, બેંકનું બ્રાન્ચ પસંદ કરો, એકાઉન્ટ નંબર લખો ભાઈ, બરાબર મિત્રો. એટલે આ રીતના તમારે બેંક ડિટેલ પણ આપવાની રહેશે, ઓકે મિત્રો. ચાલો એનું નામ લખી દો, શું નામ છે એમનું, તે પ્રમાણે એની એન્ટ્રી નામમાં થઈ જવી જોઈએ, બરાબર મિત્રો. એટલું લખી દીધું પછી તમારે અરજદારને બે પ્રમાણપત્ર અહીંયા આપવાના રહેશે મિત્રો, અહીંયા એનું સરનામું. ચલો હવે એની જમીનની વિગતવાર માહિતી, જમીન રેકોર્ડ ધરાવે છું હા કે ના, તો જમીન રેકોર્ડ ધરાવવા ક્લિક કરી દો. હવે શું કરવાનું મિત્રો, તમે જે સાતબાની નકલની અંદર અહીંયા જે નામ આપ્યું છે, આ જિલ્લો તાલુકો અને ગામ, એ તમારે સાતબાની નકલની અંદર નામ હોય તેવું આપવાનું હોય ને, તમારા આધાર કાર્ડનું એડ્રેસ સરનામુંમાં દર્શાવી શકું મિત્રો, બરાબર. નકલ પ્રમાણે ચલો આપણે નામ પસંદ કરી લેવાનું, ખાતેદારની સહી સ્વીકાર કરી લેવાની મિત્રો. ત્યારબાદ શું કરવાનું ખેડૂત મિત્રો, તો આટલી વિગત પડે એટલે તમારે એકવાર ચેક કરી લેવાનું ખરું છે ખોટું છે. ચલો ઓકે છે તો તમારે એને નાન લો અમથું સેવ કરી લો, કે પછી તમારા લેપટોપને સેવ નહીં કરતા તમે એને પ્રિન્ટ કાઢ લો, બરાબર. ચલો અને સેવ કરવા માટે ક્લિક કરો એટલે અહીંયા ઓપ્શન બીજું આવી જશે મિત્રો, ભાઈ તમે આ યોગ્ય નામ આપો, આમ છે તેમ છે ફલાણું બરાબર, કેમ આવું આવ્યું ઓપ્શન, તો આ બધી વિગત મારે ભરવાની બાકી છે, કેમ કે હું તમને ડેમો તરીકે દર્શાવું. ચલો આટલું કરી દઉં, ચેપ્ટર કોડ નાખો એટલે તમે કન્ફર્મ કરવા એના પર જાઓ. ચલો હવે શું કરવાનું ખેડૂત મિત્રો, આટલું પતી ગયું એટલે ફટાફટ આ નંબર અહીં આવી જશે, રેશન કાર્ડ નંબર આપ્યો નથી, જમની વિગત અહીં આવી જશે. ચલો આટલું તમે કર્યું એટલે અહીંયા નાખીને અરજી સેવ કરી લેવાની, બરાબર. ચલો કન્ફર્મ થઈ જશે, સેવ થઈ જશે એટલે તમારે પ્રિન્ટ પર જવાનું, પ્રિન્ટ પર મેં તમને જણાવી એ પ્રમાણે ચેક કરીને તમારે પિન લઈ લેવાની રહેશે, બરાબર મિત્રો. તો પ્રિન તમે લઈ લેશો પછી શું કરવાનું ખેડૂત મિત્રો, પ્રિન લઈ લઈને તમારે એ તમારા ગામના ગામસેવક મિત્રોને જમા કરવાનો છે. કેટલા ડોક્યુમેન્ટ, તો જે તમને નીચે બતાવે એટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના હોય છે, બરાબર. હવે એ સહાય જ્યારે પાસ થાય આપણા પર સીધો કોન્ટેક્ટ ફોન દ્વારા કરવામાં આવશે અને તમને જ્યાં જ્યાં એનું ફાળવેલ હશે ત્યાંથી તમારે સહાય મેળવી લેવાની છે. એની સબસિડી જણાય તે પ્રમાણે 15,000 રૂપિયા સબસિડી મળશે મિત્રો, 20-22 હજારનું સાધન સામગ્રી આવશે. તો એ પ્રમાણે આ યોજનાની તમામ વિગતો આવી ગઈ સોલર પાવર યુનિટ કિટમાં, બરાબર ખેડૂત મિત્રો. હવે શું કરવાનું તમારે, બરાબર, તેને પણ મેં તે લઈ લે મિત્રો. જો તમને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો, તમને કોઈ બી પ્રશ્નો કયો, કોઈ બી પ્રશ્નો નિકાલ નહીં થયો તો ખેડૂત મિત્રો, તો જ તમને આ યોજનાની પૂરેપૂરી માહિતી મળવાની શક્યતા રહેશે, બરાબર. ચલો કંઈ પણ હોય તો મને જણાવજો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ. થેન્ક યુ.